नमस्कार निर्माण न्यूज ने विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो ओवर कार्यक्रम में आप चर्चा करवा जाइ रहा है कि एक बाजू जारे आपणे क्लाइमेट चेन्ज ने लईने भारत अने तेनी साथे विश्वना अलग अलग देशों जारे कार्य करता होय त्यारे अत्यारे सवाल पण ए थतो होय छे कि आ क्लाइमेट चेन्जनी जे असर अत्यारे जे वर्ताई रही छे तेने अत्यारे तो रोकवी केवी रीते, कया प्रकारना एवा पगला लेवा जोईए के जेना कारण अत्यारे हाल तो आ प्रकारनी परिस्थिति न सर्जाय। जलवायु परिवर्तन एटले के क्लाइमेट चेन्ज ने लईने ज्यारे पण जे वैश्विक लेवले चर्चा विचारणाथी अलग अलग कॉन्फरन्स थई अने तेनी साथे क्यांक एक महत्वनुं पगलुं एक जोवा मळतुं होय छे, परंतु क्यांक तेने लईने अत्यारे कामगीरी जोवा मळती नथी। ભારતની વાત કરીએ તો COP28 જે દુબઈમાં યોજવામાં આવી હતી, એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ, જે COP28નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે વિશ્વના 160 દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો। અલગ અલગ દેશના વડાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ક્લાઇમેટ જસ્ટિસ, ક્લાઇમેટ ફાઇનાન્સ, ગ્રીન ક્રેડિટ અને ક્લાઇમેટ ચેન્જને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અને આ ચર્ચા વિચારણામાં ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે જે અત્યારની પરિસ્થિતિ અત્યારે ક્લાઇમેટ ચેન્જની જોવા મળતી હોય છે, ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર અત્યારે તો આ દેશ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ ક્લાઇમેટ ચેન્જની અસર ભારતમાં અને સાથે વિશ્વમાં કેવી રીતની અત્યારે થઈ રહી છે, તેને રોકવું કેવી રીતે, તેને લઈને અત્યારે હાલ તો ચર્ચા વિચારણા કરવી છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ શ્રીવાસ્તવ, કે જેઓ IFS ઓફિસર છે, સાથે સાથે ડૉક્ટર ચિરાગ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ એક પર્યાવરણવિદ છે, જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સંજયભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ COP28નું જો આયોજન કરવામાં આવ્યું હતું જળવાયુ પરિવર્તનને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ક્લાઇમેટ ચેન્જની અસર ભારતભરમાં અત્યારે કેવા પ્રકારની જોવા મળી રહી છે? અત્યારે હાલ પહેલાં તો આપણે ભારતને લઈને ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે વૈશ્વિક લેવલ ઉપર ચર્ચા કરીશું। સંજયભાઈ, આમ જોઈએ તો આજે ભારતની વાત કરીએ તો જે રીતે ટેમ્પરેચર વધી રહ્યા છે, ભારત માટે કોઈ અલગથી આંકડા તો નથી, ફક્ત વિશ્વના જે ટોચના સંસ્થાઓ છે, નાસાની સંસ્થા છે, જાપાનની છે અને બીજી ઘણી 6-1 સંસ્થા છે જે યુનાઇટેડ નેશનના હેઠળ આ લોકો ટેમ્પરેચરનું મોનિટરિંગ કરે છે। એનાથી સ્પષ્ટ છે કે છેલ્લા 5-6 દાયકામાં 1970 પછી ધીમે ધીમે જે આપણું ધરતીનું વાતાવરણનું તાપમાન છે એ વધી રહ્યા છે, એની અસર કોઈ એક દેશને કે એક પ્રાંતને નથી થવાની, એ તમામને થવાની છે અને એ જ એની પ્રભાવ ભારત પર પડવાનો છે, જે એના કારણે મુશ્કેલો એક્સપેક્ટેડ છે। સી લેવલ રાઇઝ એટલે સમુદ્રનું જે સ્તર છે તે ઊંચું જવાનું છે, અને આમ તો શરૂઆતમાં એને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખાતા હતા, પણ હવે ક્લાઇમેટ ચેન્જ એને ઋતુ પરિવર્તન તરીકે ઓળખાય છે, એટલે ફક્ત ગરમી જ નહીં આખું ઋતુ ચક્ર જે છે એ પરિવર્તિત થઈ રહ્યું છે। ભારતમાં પણ અમે જોઈ શકીએ છીએ જે ઋતુ જે વરસાદ થાય છે એ પણ અનિયમિત થઈ ગઈ છે, જ્યારે વરસાદ થાય તો અતિશય વરસાદ થઈ જાય છે, તો એવા જે એવી વસ્તુઓ જોવા મળી રહી છે, અને આ બધાને એક સમગ્ર રીતે જોઈએ તો એ કહી શકાય છે કે ધીમે ધીમે હવે ક્લાઇમેટ ચેન્જનું અસર જોવા મળી રહ્યા છે અને એના માટે આંકડાકીય પ્રૂફ પણ છે। જે સંસ્થાઓ જે મેં નામ લીધી, આ લોકો જે રીતે નોંધણી કરે છે વાતાવરણના ટેમ્પરેચરમાં, એ સ્પષ્ટ પ્રમાણ છે કે હવે ફક્ત કોઈનું આકલન કે કોઈનું પ્રોજેક્શન નથી અને સાચી હકીકત છે જે અમે ગુજરી રહ્યા છીએ। સમસ્યાની ગંભીરતાની વાત કરીએ તો યુનાઇટેડ નેશન ચીફ, થોડોક તમે પહેલા એક વાત કીધી હતી કે હવે ગ્લોબલ વોર્મિંગનો સમય પતી ગયો, હવે ગ્લોબલ બોઇલિંગ સમય આવી ગયો છે, તો ધીમે ધીમે આ પરિસ્થિતિ સમયને સાથે ગંભીર થઈ રહી છે।
સાચી વાત છે. અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક અત્યારે તમામ લોકોએ જે તેને લઈને પગલાં લેવા જોઈએ એમાં કોઈ અત્યારે શંકાને સ્થાન નહીં, પરંતુ જ્યારે ક્લાઇમેટ ચેન્જને લઈને અત્યારે તો જે વૈશ્વિક લેવલે ચર્ચા વિચારણા થતી હોય પણ ક્યાંક તેની અસરને લઈને અત્યારે પણ જે સવાલ યથાવત જોવા મળતો છે. ચિરાગભાઈ આપ શું કહેશો, ક્લાઇમેટ ચેન્જને લઈને અત્યારની સિચ્યુએશન ભારતમાં જે પ્રમાણે જોવા મળી રહી છે તેની પાછળના મહત્વના લક્ષણો કયા, એટલે કારણો કયા કહી શકાય? કારણમાં સૌથી મેઇન પહેલો પ્રોબ્લેમ છે, આપણે બધા જ જાણીએ છીએ, જે ગ્લોબલ વોર્મિંગ છે. પણ ગ્લોબલ વોર્મિંગ વર્ડ આપણે વાત કરીએ કે એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે એક વસ્તુને ગ્લોબલ વોર્મિંગમાં આપણે આંકી ના શકીએ. ગ્લોબલ વોર્મિંગમાં આપણે મેઇન જે બેઝિકલી કહેવાય એર પોલ્યુશન છે. હવે એર પોલ્યુશનની અંદર બી જે મેઇન ચાર મેજર જીએચજી ગ્રીન હાઉસ ગેસીસ છે, એની અસરથી જે કે સાહેબ હમણાં કીધું 1970 થી જયારે પીક પકડ્યો છે, અને આપણે જનરલી જોયું કે આપણે ઇન્ડિયાની અંદર 2003 પછી આપણે ફીલ કરવાનું શરૂઆત કર્યું છે. હવે 2005 ની અંદર એકચ્યુઅલીમાં આ જે ક્લાઇમેટ ચેન્જની શરૂઆતમાં સૌથી પહેલા જે યુએસના જે પાસ્ટ પ્રેસિડેન્ટ હતા એમણે એક મૂવી બનાવી હતી જેનું નામ બહુ સારું હું ભૂલી ગયો છું, એક એન્વાયરમેન્ટ ઉપર આખી એમને મૂવી બનાવી હતી, અને જે દેટ વોઝ ઇન 2005 એનું નામ હતું એન ઇનકન્વિનિયન્ટ ટ્રુથ. યસ, કન્વિનિયન્ટ ટ્રુથ, યસ એક્ઝેક્ટલી. અને એની સામે સેમ નરેન્દ્ર મોદી સાહેબે 2007-8 ની અંદર કન્વિનિયન્ટ એક્શન એની સામે સેમ એવી ઇક્વિવેલન્ટલી બુક બનાવી હતી. તો જ્યારે 2005 ને 3 થી 5 ની અંદર જ્યારે આપણે કહેવાય કે જ્યારે એમના પ્રેસિડેન્ટે જયારે બુક એની અંદર તટસ્થ બધું કમ્પ્લીટલી ક્લિયરલી લખેલું કે આગામી 20 વર્ષમાં કે આગામી 25 વર્ષની અંદર વિશ્વનું ભવિષ્ય શું છે, અને વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ. તો એ વખતથી આપણે જો સચેત થઈ ગયા હોત અને એ વખતથી જો આપણે લીધું હોત તો થોડાક આની અંદરથી આપણે રાહત અત્યારે પામત. હવે બીજી વસ્તુ તમને કહું, ક્લાઇમેટ ચેન્જમાં સૌથી મોટો તો રોલ કાર્બન ડાયોક્સાઇડનો છે, અને જનરલી એ કાર્બન ડાયોક્સાઇડના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આપણા જે આઈસ એજ છે, મતલબ જે આપણો એન્ટાર્ટિકાનો બરફ છે એ ઓગળી રહ્યો છે, જેના કારણે દરિયાની સપાટી ઇન્ક્રીઝ થઈ રહી છે. હવે દરિયાની સપાટી ઇન્ક્રીઝ થાય છે એટલે તમે ડિસ્ટર્બન્સ જોવો છો. લાસ્ટ આપણે 4 થી 5 યર થી આપણે જોઈએ છે કે આપણે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન ક્રિએટ થાય, સાયક્લોનિક ફોર્મ થાય છે. તો એ જે મતલબ એ પાણી વધે એટલે ઓટોમેટિકલી એનું ઇવોપરેશન, બાષ્પીભવન વધવાનું, એના કારણે વાદળો બંધે એટલે આવી કોઈ સર્ક્યુલેશન કે કોઈ સિસ્ટમ ક્રિએટ થાય છે, જેના કારણે આપણી જે કહેવાય ને આખી સાયકલ છે, આપણી જે ઋતુ ચક્ર છે એ બધા ચેન્જીસ થવા માંડ્યા છે. જે લાઈક ફોરેન કેનેડાની અંદર સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ કહેવાય કે એસિડ રેઇન થઈ હતી, એના પછી એમને બી આવી રીતના બધા અલગ 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 પ્રોબ્લેમથી એ લોકો સફર કરી રહ્યા છે, અને સ્ટીલ એ લોકો અત્યારે ક્લાઇમેટના બહુ મોટા પડકારો ઝીલી રહ્યા છે. તો અત્યારે સૌથી મોટો રોલ એની અંદર કહેવાય કાર્બન ડાયોક્સાઇડનો માનવામાં આવે છે, અને યુએસ અને ચાઇનામાં એ લોકોની ટેકનોલોજી ને એ લોકો જે હાઈટેક યુઝ કરી રહ્યા છે એમાં બી કાર્બન ડાયોક્સાઇડ ઘણો બધો ઉત્સર્જિત થઈ રહ્યો છે. એટલે આમાં એવું નથી કે આપણે ભારત પોલ્યુશન નથી કરતો, જે રીતના આજે અત્યારે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે આપણે સંતુલન કરીએ છીએ કે આપણે એને મેઇન્ટેન કરીએ છીએ, પણ જે મારી સાથે આઈએફએસ ઓફિસર સાહેબ છે એમને બી ખબર કે આપણું જે ફોરેસ્ટ કવર જે એરિયા હતો 2003-04 માં અને અત્યારના ફોરેસ્ટ એરિયા કવર જે 2023 માં છે એમાં કેટલો બધો વાસ્ટ ડિફરન્સ થઈ ગયો છે. તો જો એ જ ટાઈમે સરકારે જો પ્રોપર પગલાં લીધા હોત અને જે આપણો લેન્ડમાર્ક એરિયા છે એ થોડોક સીમિત રાખ્યો હોત, પોપ્યુલેશન મેઇન, તો પોપ્યુલેશન કંટ્રોલ પહેલા પોઈન્ટ તો હું આ કહીશ. પછી એમ કહેશો કે ભાઈ પોપ્યુલેશન તો વધો તો માણસે જગ્યાએ બી જોઈએ, હા એ જરૂરી છે, પણ પોપ્યુલેશન કંટ્રોલ કરતા પહેલા બી જે કોન્ક્રીટના જંગલો જે અંટ સંટ મતલબ આ લોકો જે ક્રિએટ કરી નાખે છે. અત્યારે અમદાવાદનો નકશો આપણે જોવા જઈએ તો ક્યાંય મતલબ કેવાય ને આપણે અત્યારે ગાંધીનગરની નજીક થઈ ગયા છે, આ બાજુ કડી કલોલથી નજીક થઈ ગયા છે, આ બાજુ આપણે બાવળાથી નજીક થઈ ગયા, અને આ બાજુ તમે જુઓ કે આપણે દહેગામ સુધી આપણે પહોંચી ગયા છીએ. એટલે અમદાવાદનો વિસ્તાર જ્યારે ભૌગોલિક સ્ટ્રક્ચર અત્યારે જોવા જઈએ છે ને તો આ બધાને લીધે એટલા બધા પ્રોબ્લેમ્સ ને એટલા બધા ઇસ્યુઝ આપણે અત્યારે થઈ રહ્યા છે, જેના લીધે આ બધું સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે. હવે ક્લાઇમેટની વાત કરીએ, જે આજે આ બધા સંમેલનો થયા છે અને કોપ થઈ એની અંદર ચર્ચા થઈ, એમાં ઘણા બધા વિષયો એવા નવા છે કે જેમ સાહેબે કીધું ને કે અત્યારે ગ્લોબલ બોઇલિંગ થઈ ગયા છે. હવે ટેમ્પરેચર હવે આપણે છે ને કહેવાય ને કે સ્વીકારી લેવાનું છે, હવે આપણે કે હવે આ ટેમ્પરેચર વધવાનું જ છે, ઘટશે તો નહીં જ, કારણ કે એટલા બધાની સામે વૃક્ષો વાવવા, વૃક્ષોનું મેન્ટેન કરવું, અને પબ્લિક જો અવેર થાય તો કંઈક થઈ શકે એમ છે. પણ હવે પબ્લિકને અવેરનેસ કરવામાં બી આપણો થોડો ઘણો ક્યાંક આપણે મદદ અંશે પાછા પડીએ છીએ. પબ્લિકને સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરે છે, એવું નહીં સરકારના પ્રયત્નો સારામાં સારા છે, પણ લોકોને હજુ બી ક્યાંક સંકોચ થાય છે કે હજુ બી લોકોને એટલી અવેરનેસ નથી કે આ બધું આપણા માટે જ આપણી આવનારી પેઢી માટે થઈ રહ્યું છે. એટલે તો કહેવત છે કે જયારે આપણા દાદાઓએ પાણીને
નદીમાં જોયું, ફાધરે કુવામાં જોયું, અત્યારે આપણે પાણીની બોટલને આપણે કહેવા જઈએ કે પાઉચમાં જોઈએ છે આપણે પાણીને, તો આવનારી જનરેશનને પાણી ક્યાં જોશે? એને બીજા બ્લોક સિસ્ટમ આવી ગઈ છે જેના કારણે પાણી અંદર પરસ્પર મતલબ થતું, જમીનમાં થતું નથી, ગ્રાઉન્ડ લેવલ મેન્ટેન થતું નથી. એટલે આ બધી જ વસ્તુ આ ગ્લોબલ વોર્મિંગને ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. અને મેઇન તો જેને પોલ્યુશનની વાત કરીએ, જે દિલ્હીનો જે અત્યારે જે મતલબ જે સૌથી વધારે સમસ્યા છે, જેનો કહેવાય છે AQI 300 ની નીચે જતો જ નથી. હવે આટલા મોટા AQI ની અંદર જો કોઈ માણસ સતત 2 કે 3 વર્ષ રહે તો ડેફિનેટલી એને બી કોઈ બી ઘણી બધી સમસ્યાઓ શરીરની અંદર, બધા પ્રોબ્લેમ છે, અસ્થમા છે, દમ છે, કે કોઈ પણ પ્રકારની બીમારી આવી શકવાની છે. હવે આ સ્થિતિ તમે જો અમદાવાદમાં છેલ્લા મહિનાથી હું નોટિસ કરું છું કે આપણો બી AQI છે એ 150 થી 220 ની વચ્ચે છે. હવે 150-200 AQI ની અંદર સર્વાઈવ કરવું એ આપણા માટે બહુ ટફ છે. અને જો આ સિચ્યુએશન આગળ ને આગળ રહેશે એટલે ક્યાંક ક્યાંક કોંક્રિટના જંગલો, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને આ જે ક્લાઇમેટ આખું ડિસ્ટર્બ થઈ ગયું છે એ આ બધા પરિબળો આ ક્લાઇમેટ ચેન્જની અંદર આ ગ્લોબલ વોર્મિંગને લીધે આ બધું જવાબદાર છે મારી અંદર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હવે એમ એમ પણ કહી શકાય કે અત્યારે તો ગવર્મેન્ટ દ્વારા જેમ કહેવાય ને કે અત્યારે ઘણા બધા જે ઉપાયો કરવા જોઈએ, કારણ કે ગવર્મેન્ટ અત્યારે તો બધું જ કરી શકે છે એમાં પણ કોઈ શંકાનું સ્થાન નહીં. અને સાથે જાહેર જનતાએ પણ અત્યારે તો જે જાગૃત થવું બહુ જરૂરી અત્યારે જોવા મળતું હોય છે. સંજયભાઈ આપના મારી એક વિનંતી છે, જો આપ મને સ્ક્રીન શેર કરવાનું પરમિશન આપો તો હું એક ગ્રાફ જરા બતાવવા માંગુ છું લોકોને. જે આપણે ચર્ચા અત્યારે તો જે થઈ રહી છે એ એકચ્યુઅલી આપણે પ્લેટફોર્મ ઉપર ક્યાંક આપણે 3 જ અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આમાં કોઈ એ પ્રમાણેની સ્ક્રીન શેર અત્યારે થાય એવી કોઈ શક્યતા છે નહીં સંજયભાઈ, સોરી એના માટે. પણ મારો સવાલ અત્યારે તો આપણે એ છે કે જ્યારે આપણે આ જળવાયુ પરિવર્તન લઈને જ અત્યારે તો જે ચર્ચા કરી રહ્યા છીએ, પણ તેમાં ક્યાંક સવાલ એ છે કે અત્યારે ગવર્મેન્ટે અત્યારે જે પ્રમાણેના પ્રિકોશન્સ લેવા જોઈએ પરંતુ એ જોવા મળતા નથી, અને અત્યારે હાલના સમયમાં ગવર્મેન્ટ કેવી રીતના અત્યારે તો ઉપાયો કરી રહી છે સંજયભાઈ? ઓકે, સબસે સૌથી પહેલા તો આમાં સમજીએ કે સમસ્યાનું કારણ શું છે. જે રીતે ડોક્ટર ચિરાગ શાહ કીધું કે કાર્બન ડાયોક્સાઇડ છે એ બધા જાણે છે કે જે આ સમસ્યાનું મૂળ કારણ છે કાર્બન ડાયોક્સાઇડ લેવલનું વધવાનું. અને આ જે યુનાઇટેડ નેશનની જે UNPCCની સાઇટ છે એમાં સ્પષ્ટ છે, યુનાઇટેડ નેશન્સની જે આ સંસ્થાઓ છે જે મેં અગાઉ નામ લીધું, આ લોકો ફક્ત ટેમ્પરેચર જ નહીં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ પર માપી રહ્યા છે. અને હું જણાવવા માંગુ છું બધાને કે 1950 પછી ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડ લેવલ પર વધી રહ્યા છે અને અત્યારે 420 PPM પાર્ટ્સ પર મિલિયન સુધી પહોંચી ગયા છે. આવી પરિસ્થિતિ છેલ્લા 800,000 વર્ષોમાં પૃથ્વી પર ક્યારે આવી નથી. તો આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. કાર્બન ડાયોક્સાઇડનું લેવલ જેટલા સુધી વધી ગયા છે એમને ગમે તે રીતે કરીને નીચે લાવવાનું કરવું જ પડશે. હવે આવે છે કે કઈ રીતે નીચે લાવીએ, તો આમાં બે તરીકાઓ છે. પહેલો તો રિડ્યુસિંગ ધી એમિશન, એટલે જે CO2 લેવલ, CO2 જે અમે ઉત્સર્જિત કરીએ છીએ એને ઓછું કરીએ. બીજું છે સિક્વેસ્ટ્રેશન. સિક્વેસ્ટ્રેશન એના માટે કે અમે ગમે તે કરીએ જ્યાં સુધી ફોસિલ ફ્યુઅલ વપરાય છે ત્યાં સુધી ઉત્સર્જન ઝીરો થઈ શકે નથી. તો જે લેવલ પર કાર્બન ડાયોક્સાઇડ અત્યારે છે એનાથી આગળ વધવાના છે. અમે ફક્ત જો રિડ્યુસિંગ ધી એમિશન ઉપર ફોકસ કરશું તો કદાચ જેટલી એમિશન એક વર્ષમાં થાય એટલી 2 વર્ષમાં કરશું કે 3 વર્ષમાં કરશું, એટલે એની જે રફતાર વધવાની છે એ કદાચ ઓછી ઓછી થઈ શકે. પણ કોઈ સંજોગમાં ફક્ત રિડ્યુસિંગ ધી એમિશન ઉપર ફોકસ કરવાથી કોઈ પણ સંજોગમાં એ નીચે જશે નહીં. નીચે લવા માટે સિક્વેસ્ટ્રેશન કરવું જ પડશે. હવે જ્યારે સિક્વેસ્ટ્રેશનની વાત આવે તો સિક્વેસ્ટ્રેશન એટલે શું એ સમજવાની જરૂર છે. આપણા જે પ્લાન્ટ્સ છે ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને પહેલા તો શુગર બનાવે છે અને પછી શુગરને સેલ્યુલોઝમાં કન્વર્ટ કરે છે જેને અમે લાકડા તરીકે ઓળખીએ છીએ. તો અને મારા એના ઉપર એક 41 મિનિટનું વિડીયો પણ છે, અમારા ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જોઈ શકાય છે, અમારા જે ઓફિશિયલ ચેનલ છે, જેને રસ હોય એ જોઈ શકે. પણ એમાં મેં
साइंटिफिक रीजन थी बतायू छे कि कई रीते एक पेड़ अने फकत एक पेड़ ज सिक्वेस्ट्रेशन करी शके छे। आम तो आप जोशो तो घणा सिक्वेस्ट्रेशन एटले कार्बन डाइऑक्साइड कैप्चर नु पण घणा तरीका मार्केट मां चाले छे। लोको क्लेम करे छे के ए आव तरीके से हमें कार्बन कैप्चर करी शकशुं, पण साची वात ए छे साइंटिफिकली प्रूफ करी शकाय कि फकत अने फकत पेड़ जे छे ए सिक्वेस्ट्रेशन करी शके छे। हवे पेड़ नी वात आवे तो एक वक्त हूँ कहवा मांगू छू, पेड़ करे छे ए वात साची छे, पण पेड़ तक नथी करता। एम के दरेक पेड़ नू एक आयुष होय छे, ए साइंटिफिकली प्रूफ करी शकाय छे के हवे कोईनू 40 वर्ष हो सके, कोईनू 50 वर्ष हो सके, पण होय छे। एक समय आवे छे कि जेनी एमे बायोमास इंक्रीज नी जे रेट छे ए ओछी थई जाय छे अने बहुत धीमी थई जाय छे। तो एवी मां ज्यारे पहोंची जाय तो आप कही शको कि वृक्ष वृद्ध थई गया छे। तो ए अगर कोई टर्मिनोलॉजी यूज करवा मांगे तो करी शके छे, पण ए वात साची छे कि एक उम्र पछी जे रेट थी वोल्यूम वधवुं जोईए ए ओछी थई जाय छे। आवा संजोगमां आवा पेड़ने अने जो एवी जग्या होय के प्रोटेक्टेड एरियाज की बायोडायवर्सिटी रिच एरिया में ना हो, जंगल नी वार हो, तो एने कापी ने लाकड़ा ना उपयोग करवामां कोई वांधो नथी। એનું કારણ જુદું છે, એક બીજું પણ છે તો જે ગવર્નમેન્ટ દ્વારા જે પ્રિકોશન્સ લેવા જોઈએ એ આટલું બધું અત્યારે તો ક્યાંક વિચારીને ક્યાંક અત્યારે લેતા હશે તે? હા બિલકુલ હે, એવું થાય છે। આપ જુઓ આપના પ્રધાનમંત્રીના જે લાઈફ મિશન છે, લાઈફ ફોર એન્વાયરમેન્ટ, એમાં એ જ વસ્તુઓ છે જે ઉત્સર્જન રોકવાની વાત છે, એમાં દરેક નાની નાની વસ્તુની વાત કરવામાં આવે છે કે દરેક વસ્તુ માટે સરકાર ઉપર સરકાર પાછળ જોવાનું કારણે જોવાનું બદલે જો લોક પોતપોતાનું જીવન શૈલીને થોડુંક બદલી લે, દાખલા તરીકે કોઈ ઘરમાં એક રૂમથી આપ નીકળો તો લાઇટ બંધ કરી દો, કેમ? લાઇટ બંધ કરવાથી કંઈ બીજી જગ્યા એટલું ઉત્સર્જન ઓછું થઈ શકે। તમારે ચાર જણાને એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો પોતપોતાના વ્હીકલમાં નહીં જઈને પુલ કરી નાખે તો આટલા 1/4 ઉત્સર્જન થઈ શકશે। એ જ રીતે જ્યાં શક્ય હોય રિસાયકલ અને રીયુઝ અને રિડ્યુઝની પોલિસી અપનાવવું જોઈએ। તો આ બધું કરવાથી ઉત્સર્જન કમ થશે। અને એ જ રીતે જ્યારે આપણી ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો જે ગેર પરંપરાગત જે નોન ફોસિલ ફ્યુઅલ એનર્જી છે, ઇલેક્ટ્રિસિટી છે, એને જેટલી શક્ય હોય એને પ્રમોટ કરવું જોઈએ। જ્યાં શક હોય સોલર એનર્જી, બાયોફ્યુઅલ વગેરે જેટલા અમે વધારે વાપરશું, જેટલા અમે વધારે યુઝ કરશું એટલું ફોસિલ ફ્યુઅલ યુઝ થશે, ઓછું થશે। એટલે ફોસિલ ફ્યુઅલ એટલે કાર્બન ડાયોક્સાઇડ, એ સીધું સીધું છે। જેટલું ફોસિલ ફ્યુઅલ આપ ઓછું વાપરશો એટલું કાર્બન ઉત્સર્જન ઓછું થશે। પણ જે રીતે કીધું કે ફકત અને ફકત રિડ્યુસિંગ ધી ઇમિશન પર ફોકસ કરવાથી સમસ્યાનું નિદાન થશે નહીં, અમારે પેડ પણ લગાવવું પડશે અને લાકડાનું વધારેમાં વધારે ઉપયોગ કરવું પડશે। એનું કારણ શું છે? જો આપ લાકડા ઉપયોગ નહીં કરો તો લાકડાના જે વિકલ્પો છે, પ્લાસ્ટિક, સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ વગેરે જે છે, એનાથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે એમાં વધારે કાર્બન ઉત્સર્જન થાય છે। તો એક જે માન્યતા છે કે અમે લાકડા ન વાપરવું જોઈએ એ પણ ખોટી છે। સાયન્ટિફિકલી ઘણી સંસ્થાઓ એને પ્રૂફ કરી છે કે વુડ ઇઝ ગુડ, સો એ પોલિસીને પણ અમે થોડુંક લાવવું જોઈએ। ચિરાગભાઈ, આપણે ક્લાઇમેટ ચેન્જની તો વાત કરી, પણ આ ક્લાઇમેટ ચેન્જમાં પણ જે પ્રમાણે અલગ અલગ જે મુદ્દાઓ હતા, એટલે કે ગ્રીન ક્રેડિટ હોય કે પછી ક્લાઇમેટ જસ્ટિસ હોય કે પછી ક્લાઇમેટ ફાઇનાન્સ હોય, આ તમામ મુદ્દાઓને અત્યારે વૈશ્વિક લેવલે જોવામાં તો આવી રહ્યા છે। ચલો અત્યારે જે પ્રમાણે ભારતમાં અસર અત્યારે જોવા મળતી હોય છે એ પ્રમાણે તમે
કેનેડાનો પણ એક ક્યાંક ઉદાહરણ આપ્યું કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેનેડામાં પણ અત્યારે તો સર્જાઈ રહી છે, પણ સાથે જો આખા વિશ્વને અત્યારે તો આ ક્લાઇમેટ ચેન્જની જે સિચ્યુએશન છે તેને તેનાથી આપણે એમ તો નહીં કહી શકીએ ના આને આપણે આખે આખી રોકી દઈશું તેમ, ઘણો સમય લાગે આ આખી તમામ પરિસ્થિતિમાં. અને ક્યાંક એવું લાગે છે કે ના આ ઇમ્પોસિબલ છે ક્યાંક, કેમ કે અત્યારે એ સિચ્યુએશન અત્યારે તો આવી ગઈ છે કે તેને અત્યારે રોકવી પણ બહુ અઘરી છે. જો એને અત્યારે ધીરે ધીરે ઓછી કરવી હોય વૈશ્વિક લેવલે તો અત્યારે કેવા પ્રકારની જે કામગીરી હાથ ધરવી જોઈએ અથવા તો કઈ એવી પોલિસી બનાવવી જોઈએ? સૌથી પહેલું છે ને, આપણે યજ્ઞભાઈની અંદર લો જ છે, તમે કાયદો લાવો, સ્ટ્રિક્ટ કાયદા કરો તો ડેફિનેટલી આ વસ્તુને પોસિબલ પહેલાં પહેલાં રોકી શકાય. અને વૈશ્વિક સ્તરે આ લોકો જે ક્લાઇમેટની જે કોન્ફરન્સ કરે છે એવરી યરમાં, જેમાં ઘણા બધા દેશો મોટા મોટા દેશો જોડાયેલા છે, એમાં ઘણી બધી પોલિસી બને. યુ આર એબ્સોલ્યુટ રાઈટ, ઘણી બધી પોલિસી બને છે, પણ એમાંથી માત્ર 20% જ કન્ટ્રી વાળા કે એને ફોલો કરીને સ્ટ્રિક કરીને રાખે છે. જો એને પ્રોપરલી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે, લાઈક જે સાહેબે કીધું કે મોદી સાહેબે જે લાઈફ કોન્સેપ્ટ લાયા છે અને લાઈફની અંદર જે બધી ધીમે ધીમે એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે ઇન્ડિયામાં, તમે સરકારની વાત કરતા હતા, ઘણી બધી એક્ટિવિટી સ્ટાર્ટ કરી નાખી છે. પણ રીઝન એવું છે કે આપણા અમુક સ્ટેટ એને સિરિયસ લે છે, અમુક સ્ટેટ એને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરતી, એટલે આ જે બધું થોડું ઘણું એમનું જે પાર્ટી લેવલના કામ હોય કે આ પાર્ટી અમારા સ્ટેટમાંથી અમે એને શું કામ ફોલો કરીએ, એના કારણે આપણે ક્યાંક પાછા પડી રહ્યા છીએ. હવે વૈશ્વિક સ્તરે જો એને ઓછું કરવું હોય તો સૌથી પ્રથમ પહેલી મુદ્દો એ છે કે દરેક આખા વર્લ્ડ લેવલ ઉપર એક કોમન એક્ટ લાગુ કરવો પડે, એક કોમન લો લાગુ પડે કે ભાઈ આપણું કાર્બન ઇમિશનને કઈ રીતના કંટ્રોલ કરવો છે, આપણે જેટલા બી ઔદ્યોગિક ઉત્પાદનો છે એને કઈ રીતના કંટ્રોલ કરીએ. સાહેબ એક્ઝામ્પલ આપે કે જેટલું બને એટલું આપણે મિકેનિકલ ડિવાઇસીસ ઓછા કરીએ અને લાકડા ઉપર વધારે જઈએ, અને એક સાથે લાકડાનું આપણે કહેવાય કે વૃક્ષ રોપણ કરવો છે, અને એ વૃક્ષારોપણ એવું હોવું જોઈએ કે જેનું ઉછેર જેનું ધ્યાન રાખવામાં આવે, જેની કેર કરવામાં આવે એટલીસ્ટ 4-5 વર્ષ સુધી, જ્યાં સુધી એ છોડમાં રૂપાંતરિત નથી થતો. કારણ કે અત્યારે શું છે, મોસ્ટલી આપણે જોઈએ છીએ કે ફોટા પડાવવા માટે કે કોઈ એમએલએ બનવું હોય એટલે બતાવવા માટે મોટા મોટા રેકોર્ડ કરવામાં આવે છે, 1-1.5 લાખ, પણ સવાર બીજા દિવસે તમે જોઈને જો માત્ર 100 વૃક્ષ બી ઉગેલા હોવા જોવા મળતા નથી. તો આવી સિચ્યુએશનને કંટ્રોલ કરવો જોઈએ, અને ગવર્મેન્ટે એની પાછળ એક સામદંડ ભેદી જેમ અત્યારે પ્લાસ્ટિક બેન ઉપર પહોંચી ગયા છે, એવી રીતના જ જો આની અંદર જો કામ કરવામાં આવે અને જેટલા બી ઔદ્યોગિક એકમો કે જે ઇલીગલ ઇમિશન કરે છે, જે આપણે અમદાવાદની વાત કરીએ કે જેમાં ઇલીગલ જે ઇમિશન થાય છે, જેમાં સલ્ફર છે, નાઇટ્રોજન છે, કાર્બનનું જે બે રોકટોક એને જે છોડવામાં આવે છે, એની ઉપર જો કાયદાકીય રીતે અને એવા સ્ટ્રોંગ એવા કાયદા લાવી દે ને તો ડેફિનેટલી એની ઉપર આપણે બહુ સક્સેસ લઈ શકીએ એમ છે. અને હજુ બી એવું નથી, હજુ બી સમય ગયો નથી. ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કેવું છે કે હજુ માત્ર આપણે 15-20% જ આપણે જો ક્લાઇમેટ ગુમાવ્યું છે, હજુ બી 80% ક્લાઇમેટ આપણા હાથમાં છે અને આપણે બચાવી શકીએ તેમ છીએ. હા, એક જેમ સાહેબે કીધું, એક સાયકલ છે એ ચેન્જ થવાની જ છે, કારણ કે એનું જે પીપીએમનું લેવલ છે 1950 પછી, ત્યારે એની પહેલા જે ગ્રાફ છે, હું તમને જે કન્વેન્ટ ટ્રુથની વાત કરું, સાહેબ વાત કરે છે, એમણે જે પ્રેઝન્ટેશન એમને જે શેર કર્યું છે, એ પ્રેઝન્ટેશનમાં એ બતાવ્યું છે કે 120 પીપીએમ 140 પીપીએમ હતું, એનું અત્યારે આપણે અત્યારે 450 પીપીએમ નજીક પહોંચી ગયા છીએ. તો હવે એ કંટ્રોલ કરવા માટે વૈશ્વિક સ્તરે બધા જ દેશોએ સાથે મળીને આ કાર્બન ઉપર ચર્ચા કરવી પડશે, કાર્બન ક્રેડિટ મુદ્દા છે, કાર્બન ફૂટપ્રિન્ટ છે, આ બધી વસ્તુને જો એક સાથે લઈને જો બધા દેશો ચાલે અને એક કોમન એક્ટ લાગુ કરે, અને હું તો કોઈ સિટીઝનને જેમ આપણે જે આપણે આધાર કાર્ડ આપણા માટે કમ્પલસરી છે, તો એવું ઘણું કંઈક પર્યાવરણ માટે બી જો કમ્પલસરી કરવામાં આવે, કમ્પલસન કરવામાં આવે, લાઈક એક હરિત ઘર છે, જેમ સાહેબે કીધું કે અત્યારે આપણે ઘરની અંદર એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ છીએ, લાઇટ ઓફ કરીએ છીએ, તો એવી રીતના એક કંઈક સ્ટાર સિસ્ટમ આપે કે તમારા ઘરમાં આટલું છે, તમારા ઘરમાં ભાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, તમારા ઘરમાં સોલર સિસ્ટમ છે, તમારા ઘરમાં મતલબ તમે કાર્પોલિંગમાં તમે જાઓ છો, એના જો પોઈન્ટ્સના બેઝ ઉપર કોઈ બનાવવા આવે કે પોઈન્ટ્સના બેઝ ઉપર કંઈક એવું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે તો પબ્લિક એટ્રેક્ટ થશે, પબ્લિક એમાં કામ કરશે, અને પબ્લિકને ગલે સોલર નહીં હોય તો કે જો ના હું સોલર ન કહીશ તો સરકાર સબસિડી તો આપે જ છે સરકાર 2080ની, પણ એની અંદર બી જો ઘણું બધું ચેન્જીસ કરીને હજુ બી સબસિડી બધા લોકોની પાસે એ મેસેજ ગયો નથી. રેઇન વોટર હાર્વેસ્ટિંગનો બહુ સારો કોન્સેપ્ટ છે મ્યુનિસિપાલિટી કે સોસાયટીની અંદર, તમે એમાં બી 80-20ની સ્કીમ છે, તો આ બધી પ્રક્રિયાઓને થોડો વેગ આપે, આ બધી જેટલા બી મ્યુનિસિપલ કાઉન્સિલરો છે, જેટલા બી આપણા ધારાસભ્યો છે, એને જો સરકાર દ્વારા કમ્પલસન કરવામાં આવે અને એ જો સોસાયટી સુધી અને સમાજ સુધી પહોંચે અને સમાજના લોકોને ની અંદર ઘણા બધા આગળ થઈ શકીએ તેમ છે. ઇવન જે બ્લોક સિસ્ટમ આવી છે, હું તો કહું છું દરેક સોસાયટીની અંદર એક કમ્પાઉન્ડ એવો હોય જેમાં આપણે નવરાત્રીના ગરબા પણ કરી શકીએ અને એમાં નાના છોકરા માટીમાં રમી પણ શકતા હોવા જોઈએ, અને એની અંદર પાણી નીચે જાય, જે પાણી આપણે રિચાર્જ
સિસ્ટમ કમ્પલસરી લાવી જોઈએ, જગ્યાએ અત્યારે કોન્ક્રીટ બ્લોક અને સિમેન્ટ આવી ગયો છે. એટલે આવું જો કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે યજ્ઞ ભાઈ, તો ડેફિનેટલી આપણે વૈશ્વિક સ્તરે આપણે ક્લાઇમેટની અસરને રોકી શકીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન રોકી શકીએ છીએ અને ઘણા બધા ચેન્જીસ લાવી શકીએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ 160 દેશોના પ્રતિનિધિઓએ ચર્ચા વિચારણા કરી હતી ક્લાઇમેટ ચેન્જને લઈને, અત્યાર સુધી ઘણી બધી ચર્ચા વિચારણા પણ કર્યા હતા, કારણ કે એમ કહેવાય ને કે જ્યારે G20 સમિટ હોય કે પછી કોપ હોય કે પછી જે અન્ય એવી જે સમિટ પણ અત્યારે તો મળતી હોય, તેમાં ચર્ચા વિચારણા તો ઘણી બધી થાય છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનને લઈને ક્યાંક અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. હવે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવે તે તો સવાલ છે. જે પ્રમાણે સંજયભાઈએ પણ કહ્યું કે ના, અત્યારે તમે ઘરમાં રહીને પણ તમે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ છો તો લાઇટ બંધ કરશો તો પણ અત્યારે તો ક્યાંક એવું લાગે કે ના અત્યારે તો આખી રીતે, પણ આ કરશો તો એક શરૂઆત થશે. શરૂઆત અત્યારે તો કરવી બહુ જરૂરી છે. જો શરૂઆત અત્યારે તો યોગ્ય કરશો તો પછી અત્યારે રિઝલ્ટ પણ ઘણું સારું મળશે. તેની સાથે સંજયભાઈ અને ચિરાગભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના ઝીરો અવર કાર્યક્રમમાં બસ આટલું જ આપશું. નમસ્કાર.